नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिलीपभाई चावड़ा, आप सर्वेनું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણા ક્લાસની શરૂઆત આપણે સર્વપ્રથમ લખાણ સંબંધિત પ્રશ્નોથી કરીશું। ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ। સારી એસ ડીજે તમે જોઈ શકો છો લખાણ સંબંધિત પ્રશ્નો ઇન્ડેક્સ ક્વેશ્ચન 9.3 અહીંયા બોર્ડની અંદર આપણે એમની રકમ લખી છે। નીચેના સંકેણો દ્વારા દર્શાવાતી સમઘટકતાનો પ્રકાર સૂચવો। સંકેણ દ્વારા જે સમઘટકતા દર્શાવવામાં આવે છે એના પ્રકાર નક્કી કરવાના છે અને આ સમઘટકોની રચના દોરો। પ્રકાર નક્કી થયા બાદ એમની રચના દોરવાની પણ છે। પહેલું સંકેણ અહીંયા તમે જોઈ શકો તો પહેલું સંકેત કંઈક આ પ્રકારનું છે, બરાબર છે। પોટેશિયમ ક્રોમિયમ ધાતુ આયન H2O2 ટાઈમ્સ C2O4 એટલે કે ઓક્સિલેટ આયન છે એ પણ 2 ટાઈમ્સ। આવા પ્રકારનું સંકેત સંયોજન છે એ કેવી સમઘટકતા દર્શાવશે? તો સૌપ્રથમ આપણે વાત કરીએ સોલ્યુશન સ્વરૂપે, તો અહીંયા લિગેન્ડ છે એકદંતી લિગેન્ડ 2 અને દ્વિદંતી લિગેન્ડ 2 એવા પ્રકારનું, એટલે કે આ એક આવા પ્રકારનું સ્વરૂપ થશે MH2 LL ટ્વાઇસ પ્રકારનું, બરોબર છે। દ્વિદંતી લિગેન્ડની સંખ્યા 2 છે, એકદંતી લિગેન્ડની સંખ્યા પણ 2 છે। આવું જ્યારે સંકીર્ણ સંયોજન હોય ત્યારે એમાં બે સમઘટકતા જોવા મળે, એક સીસ અને બીજી કઈ જોવા મળશે? તો કે ટ્રાન્સ સમઘટકતા। તો એક તો આમાં સી સ્ટ્રાન્ડ સંઘટકતા જોવા મળશે। આ ઉપરાંત આ જે સંકીર્ણ છે એ કેવું છે? તો કે અષ્ટફલકી સંકીર્ણ છે। આ સંકીર્ણ છે એ અષ્ટફલકીય છે, અષ્ટફલકીય। કેમ અષ્ટફલકીય છે એ ખબર પડે? તો કે લિગેન્ડની સંખ્યા કેટલી છે? તો કે 6। લિગેન્ડની સંખ્યા 6 હોય તો એ કેવું થશે? તો કે અષ્ટફલકીય સંકીર્ણ થશે। અષ્ટફલકીય સંકીર્ણ હોય તો અષ્ટફલકીય સંકીર્ણ અને કિલેટ સ્વરૂપેનું હોય તો એ પ્રકાશી સમઘટકતા પણ દર્શાવશે। કઈ સમઘટકતા દર્શાવશે? તો કે પ્રકાશીય સમઘટકતા। ટૂંકમાં સી સ્ટ્રાન્ડ છે કઈ સમઘટકતા થશે? તો કે ભૌમિતિક। સિસ્ટાન છે ભૌમિતિક સમઘટકતા થશે, જ્યારે બીજી સમઘટકતા અહીંયા જોવા મળશે કે જોવા મળશે પ્રકાશી સમઘટક। આપણે બંનેના પ્રકારો ના બંધારણો દોરીને પણ એ વાતને સમજી શકીએ। દાખલા તરીકે અહીંયા જે સંકીર્ણ સંયોજન છે, બરાબર છે, એમનું સિસ્ટાન સ્વરૂપ આપણે દોરવું હોય તો આપણે કંઈક આ રીતે દોરી શકીએ। ક્રોમિયમ ધાતુ આયન છે એની સાથે ટોટલ કેટલા લિગેન્ડ જોડાયેલા છે? તો કે 6 લિગેન્ડ જોડાયેલા છે, બરાબર છે। આ C2O4 છે એમને OX પણ કહેવામાં આવે છે, ઓક્સિલેટ OX2- ઓક્સિલેટ આયન છે OX માટે। તો જો અહીંયા H2O બરાબર અને એક અહીંયા H2O હોય બાજુ બાજુમાં, આપણે સીસ બંધારણ દોરવું છે તો પાંચ પાસે ના સવર્ગ બંધ માં H2O હશે, બાકીની બંને જગ્યાએ શું હશે? તો કે બાકીની બંને જગ્યાએ હશે ઓક્સિલેટ OX, બરાબર છે, આવી રીતે। અને અહીંયા પણ શું હશે? ઓક્સિલેટ આયન OX। અહીંયા પોટેશિયમ દૂર કરશો તો સંકીર્ણ ઉપર કેટલો વીજભાર આવશે? -1 જેટલો। તો આમના ઉપર વીજભાર આપણે કેટલો લખી નાખશું? -1। તો આ કયું બંધારણ થશે? તો કે આ સીસ બંધારણ થશે। હવે ટ્રાન્સ બંધારણ દોરવું હોય તો H2O સામે H2O, બરાબર છે, તમે ટ્રાન્સ બંધારણ પર દોરી શકો એ ક્રોમિયમ, બરાબર છે। ટ્રાન્સ બંધારણમાં શું કરશું આપણે? તો કે
H two O સામે H two O ગોઠવું છું અને ઓક્ઝેલેટ આયન સાથે શું ગોઠવું છું સામે ઓક્ઝેલેટ આ જે બંધારણ આપણને જોવા મળશે બરાબર છે અહીંયા સંકીર્ણ ઉપર વીજભાર કેટલો હશે તો કે માઇનસ વન જેટલો વીજભાર હશે તો આ બંધારણ છે એ કેવા પ્રકારનું થશે તો કે ટ્રાન્સ પ્રકારનું બંધારણ થશે એચ ટુ સામે એચ ટુ અને ઓક્ઝેલેટ સામે ઓક્ઝેલેટ લિગેન્ડ સ્વરૂપે ગોઠવણી કંઈક આ પ્રમાણે અવકાશમાં દર્શાવતું હોય તો આ શી છે ટ્રાન્સ પ્રકારનું બંધારણ થશે તો શીશ ટ્રાન્સની વાત થઈ હવે પ્રકાશી સમઘટકોની વાત આપણે કહીશું તો પ્રકાશી સમઘટકો પણ દોરી શકાય કઈ રીતે તો કે અહીંયા ક્રોમિયમ બરોબર છે એચ ટુ પાસ પાસે રાખશું આ રીતે એચ ટુ ક્યાં રાખશું પાસ પાસે અને ઓક્ઝેલેટ લિગેન્ડ છે એમને આ રીતે ગોઠવણી આપણે દર્શાવશું એમની ગોઠવણી આ પ્રકારે બરોબર છે તો આ જે સંકીર્ણ છે એ માની લો કે કેવા પ્રકારનું સ્વરૂપ કહેવાય છે દક્ષિણ ભ્રમણી કેવું દક્ષિણ ભ્રમણી તો એમનું વામ ભ્રમણી સ્વરૂપ આપણે દોરવું હોય તો શું કરવું પડે વચ્ચે રાખવો પડે અરીસો વચ્ચે અરીસો રાખી દે બરાબર છે અરીસો હવે શું થશે તો કે આમનું પ્રતિબિંબ એ વામ ભ્રમણી સમઘટક કહેવાશે અને પ્રતિબિંબમાં શું થશે તો કે આ જે એચ ટુ ઓ સાથેનો બંધ છે જમણી બાજુ છે એ પ્રતિબિંબમાં એનથી સામેની બાજુ દેખાશે આ ઇથેન વન ટુ સોરી ઓક્ઝેલેટ ઓ એક્સ આ ઓક્ઝેલેટ લિગેન્ડ અહીંયા છે તો એનું પ્રતિબિંબ અહીંયા જોવા મળશે તો કે આવા પ્રકારનો ફેરફાર છે આપણને જોવા મળશે આપણે એમનું બંધારણ દોરીએ તો ક્રોમિયમ હવે આ જે ઓક્ઝેલેટ છે એ અહીંયા છે એટલે કે ડાબી બાજુ એ પ્રતિબિંબમાં ક્યાં જવા મળશે જમણી બાજુ એટલે આપણે પેલા અહીં લખ્યું એ ઓ એક્સ આવશે બરોબર છે આ જે ઓ એક્સ છે એ જમણી બાજુ છે પ્રતિબિંબમાં ક્યાં આવશે એની ઉલટી બાજુ એટલે ઓ એક્સ અહીંયા આવશે એક એચ ટુ અહીંયા હોય છે અને જમણી બાજુ રહેલો એચ ટુ ક્યાં આવી જશે ડાબી બાજુ તો કે એચ ટુ તો આ જે સ્વરૂપ જોવા મળે છે બરાબર છે એને શું કહેવામાં આવે છે તો કે વામ ભ્રમણીય સ્વરૂપ અથવા તો વામ ભ્રમણીય સમઘટક તો આ જે સંકીર્ણ સંયોજન છે એમાં શિષ્ટાન સમઘટકતા કહેતા શિષ્ટાન કેવા પ્રકારની સમઘટકતા છે તો કે ભૌમિતિક સમઘટક શિષ્ટાંત છે કઈ પ્રકારની સમઘટકતા થશે તો કે ભૌમિતિક સમઘટકતા અને દક્ષિણ ભ્રમણી નું વામ ભ્રમણી સ્વરૂપ પણ જોવા મળે છે મતલબ એ કેવા પ્રકારની સમઘટકતા હશે તો કે પ્રકાશી સમઘટકતા હશે તો અહીંયા ભૌમિતિક અને પ્રકાશી સમઘટકતા જોવા મળે છે અને એના સ્વરૂપો સમઘટકો કઈ આ રીતે દોરી શકે બીજા બંધારણની વાત કરીએ બંધારણ બીજું બીજું બંધારણ છે એમનું સંકીર્ણ સ્વરૂપે નાણું સૂત્ર સીઓ બરાબર છે ઈએન થ્રાઇસ સીએલ થ્રી પ્રકારનું છે કોબાલ્ટ ધાતુ આયન છે એની સાથે જોડાયેલ લિગેન્ડ ઇથેન વન ટુ ડાયમાઇન છે બરાબર અહીંથી તમે ત્રણ ક્લોરીનને દૂર કરો તો થ્રી સીએલ માઇનસ સ્વરૂપે દૂર થશે બરાબર છે અને અહીંયા માઇનસ ત્રણ જેટલો વીજભાર ક્લોરીન દૂર થવાથી છે એ ઉપસ્થિત થાય તો સંકીર્ણ ઉપર કેટલો વીજભાર હશે તો માઇનસ ત્રણની સામે કેટલો સંકીર્ણ ઉપર વીજભાર હશે પ્લસ ત્રણ અને આપણે આ રીતે પણ લખી શકીએ C
CO EN થાઈસ પ્લસ 3 આવો પ્રકારનું સંકીર્ણ છે આ સંકીર્ણ છે એ ભૌમિતિક સંઘટકતાના એક પણ સ્વરૂપ સાથે મેચ થતું નથી m ab xl સાથે કે m x2 l2 સાથે કે m x2 l4 સાથે કે m x2 ll twice સાથે એક પણ બંધારણ સાથે મેચ થતું નથી એટલે આ બંધારણ છે એ ભૌમિતિક સંઘટકતા દર્શાવશે નહીં બરોબર છે ભૌમિતિક સંઘટકતા જોવા મળે નહીં ફક્ત કિલેટ બંધારણ છે સક્રિય લિગેટની હાજરી હોવાને કારણે આ કેવું સ્વરૂપ થશે કિલેટ અને કિલેટ બંધારણ હોવાની સાથે સાથે એ સવર્ગ બંધની સંખ્યા કેટલી થશે 6 સવર્ગ બંધની સંખ્યા 6 એટલે અષ્ટફલકી સંકીર્ણ અષ્ટફલકી સંકીર્ણ છે એટલે એમાં એક સંઘટકતા જોવા મળશે પ્રકાશીય સંઘટકતા અને પ્રકાશીય સંઘટકતા છે એમના સંઘટકો આપણે એ દોરીને સમજીએ એક્ઝામ્પલ તરીકે આપણે એમના સંઘટકો દોરવાનો પ્રયત્ન કરીએ તો આ કોબાલ્ટ ધાતુ આયન છે એમની સાથે ટોટલ કેટલા સંઘટકો સોરી કેટલા લિગેન્ડ જોડાયેલા છે તો કે ત્રણ દ્વિદંતી લિગેન્ડ ટોટલ 6 સવર્ગમાં બનાવશે એ ત્રણેયને આપણે અહીંયા દોરીએ લખીએ બરોબર છે તો કે આ પ્રમાણે થશે એક ઈ અને એ આપણે લખીશું બરોબર છે એક ઈ અને એ લખીશું અને એક ઈ અને એ લખીશું હવે એક એક આ રીતે ચક્રીય બંધારણમાં જોડાયેલા હશે એના ઉપર સંકીર્ણ ઉપર વીજભાર કેટલો હશે તો કે સંકીર્ણ ઉપર વીજભાર હશે કેટલો પ્લસ 3 છે આપણે જોઈ શકો છો તો પ્લસ 3 બરાબર છે તમે આવી રીતે પણ લખી શકો આખા સંકીર્ણ ઉપર વીજભાર લખવું હોય તો પણ લખી શકો હવે અહીંયા અરીસો ગોઠવી દઈએ શું ગોઠવી દઈએ અરીસો એનું પ્રતિબિંબ કેવું જોવા મળશે એમની વાત કરી હોય તો પ્રતિબિંબ છે આપણે દોરીએ તો કોબાલ્ટ આ જે ઇથેન 1 2 ડાયમને એ જમણી બાજુ છે સામે પ્રતિબિંબમાં એનથી ઉલટી દિશામાં દેખાશે એટલે એક એ અહીંયા દોરવામાં આવશે બરાબર છે બરાબર આ જે ઇથેન 1 2 ડાયમાઇન પ્રકારનો લિગેન્ડ છે એ જમણી બાજુ છે તો એ અરીસામાં એનું પ્રતિબિંબમાં ડાબી બાજુ દોરશું આ જમણી બાજુ છે તો એની પર ક્યાં દોરશું ડાબી બાજુ બરાબર તો આમને જોડી દેવામાં આવે ચક્રીય બંધારણ સ્વરૂપે તો આ જે બંધારણ જોવા મળે છે બરાબર છે એમનો પ્રતિબિંબ થશે એટલે કે આ બંને કેવા સંઘટકો થશે પ્રકાશી સંઘટકો એમાંના કોઈ એક નહીં આને દક્ષિણ ભ્રમણી કહેશું આ જે બંધારણ છે એને શું કહેશું આપણે તો કે વામ ભ્રમણી આ બંધારણ વામ ભ્રમણી પ્રકારનું બંધારણ થશે એક દક્ષિણ ભ્રમણી અને વામ ભ્રમણી અહીં કોઈ ભૌમિતિક સંઘટક તો જોવા મળતી નથી ત્યાર પછીનું ત્રીજું બંધારણ છે એ તમે જોઈ શકો છો બરાબર છે એમાં કેટલા પ્રકારની સંઘટકતા જોવા મળે છે એમની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો આ જે છે એ આયન બાર આપેલો છે એટલે આમાં એક આયની સંઘટકતા જોવા મળશે બરાબર છે લિગેન્ડ અને આયન એ બંનેની ખાસિયત એ છે કે લિગેન્ડ છે એ આયન તરીકે વર્તી શકે છે આયન છે એ લિગેન્ડ તરીકે વર્તી શકવાની ક્ષમતા ધરાવે છે એટલે આયની સંઘટકતા જોવા મળશે એટલે આનો આયની સંઘટક જો આપણે લખી તો એક એક આવો થશે
કયો સંઘટક તો કે આયનીય આયનીકરણ સંઘટક એ કેવો થાય તો કે CO બરાબર છે NH3 હાઇડ્રેન્સ છે તો હાઇડ્રેન્સ આ જે NO2 છે એ લિગેન્ડમાંથી કેમાં જશે પ્રત્યાયન સ્વરૂપે અને NO3 છે બે NO3 પૈકીનો એક NO3 એ પ્રત્યાયનમાંથી ક્યાં ફેરવાઈ જશે તો કે લિગેન્ડ સ્વરૂપે બે NO3 પૈકીનો એક NO3 લિગેન્ડમાં આવી ગયો આ NO2 છે એ લિગેન્ડમાંથી પ્રત્યાયન એટલે અહીંયા વચ્ચે NO2 ઇન્ટુ NO3 NO2 ઇન્ટુ NO3 એટલે આવા પ્રકારની આયનીકરણ સંઘટકતા પણ અહીંયા જોવા મળે આ પહેલી વાત થઈ બીજું અહીંયા આ જે NO2 છે એ કેવો પ્રકારનો લિગેન્ડ છે તો કે ઉભયદંતી લિગેન્ડ છે ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય તો કે એક જ લિગેન્ડની અંદર બે સવર્ગ સ્થળ નિર્દેશક પ્રકારના પરમાણુ હાજર હોય અને કોઈ એક સમયે કોઈ એક પરમાણુ દ્વારા સહક બંધની રચના થતી હોય તો NO2 પ્રકારનો લિગેન્ડ નો અણુ છે એમાં નાઇટ્રોજન અને ઓક્સિજન બંને સવર્ગ સ્થળ નિર્દેશક તરીકે વર્તે છે એટલે એને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખાય છે કે આ ઉભયદંતી લિગેન્ડની હાજરી હોય ત્યારે એમાં એક પ્રકારની સંઘટકતા જોવા મળે છે એ સંઘટકતાને આપણે બંધન સંઘટકતા કહેશું કઈ સંઘટકતા બંધન સંઘટકતા અને બંધન સંઘટકતા સ્વરૂપેનું બંધારણ આપણે લખીએ તો એ થશે CO બરાબર છે NH3 5 ટાઈમ્સ તો 5 ટાઈમ્સ આ જે NO2 છે એમનું આપણે એમના સંઘટક લખતી વખતે ONO માં ફેરફાર કરી નાખીએ આ જે બંધારણ છે એમનું કેવું તો કે બંધન સંઘટક કહેવાય છે ઇન્ટુ NO3 વાઇસ છે તો વાઇસ બરાબર હવે અહીંયા આ જે સંકીર્ણ છે અષ્ટપલકી રચના તો દર્શાવી શકે પરંતુ કિલેટ બંધારણ છે નહીં અને કિલેટ બંધારણ નથી એટલે જો કિલેટ સંકીર્ણ ન હોવાને કારણે અહીંયા કઈ સંઘટકતા નહીં જોવા મળે તો કે અહીંયા પ્રકાશીય સંઘટકતા જોવા મળશે ન જોવા મળે આ એક વાત ખાસ યાદ રાખશું ત્યાર પછી આપણે એવું પણ લખી શકીએ કે આ જે સંકીર્ણ બંધારણ છે એ MX2 L2 પ્રકારના સ્વરૂપ સાથે અથવા તો MX L AB સ્વરૂપ સાથે અથવા તો M X2 L4 પ્રકારના સ્વરૂપ સાથે અથવા તો MX2 LL twice પ્રકારના સ્વરૂપ સાથે અથવા તો M A3 V3 પ્રકારના સ્વરૂપ સાથે મેચ થતો નથી માટે તે કઈ સંઘટકતા નહીં દર્શાવે તો કે ભૌમિતિક સંઘટકતા દર્શાવશે નહીં ભૌમિતિક સંઘટકતા નહીં દર્શાવે કેમ તો કે આ સ્વરૂપ સાથે મેચ થતો નથી એટલે ભૌમિતિક સંઘટકતા કે પ્રકાશી સંઘટકતા દર્શાવશે નહીં ભૌમિતિક સંઘટકતા એ નહીં દર્શાવે ને પ્રકાશી સંઘટકતા એ નહીં દર્શાવે બરાબર છે બંધારણીય સંઘટકતા દર્શાવશે એમાં તે કઈ બંધારણીય સંઘટક આયનીકરણ અને બંધન સંઘટકતા તો આ થઈ ક્વેશ્ચન ઇન્ટેક્સ ક્વેશ્ચન 9.3 નો પેટા પ્રશ્ન 3 ની વાત બરાબર છે ત્યાર પછી હવે આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન 9.3 નો પેટા પ્રશ્ન 4 છે એ જોવા જઈ રહ્યા છીએ
સંકીર્ણ બંધારણ તમે જોઈ શકો છો. ચોથો પ્રશ્ન છે, પ્લેટિનમ ધાતુ આયન છે, એની સાથે NH3 H2O Cl2 જોડાયેલા છે. NH3 H2O અને Cl2. હવે આ જે સંકીર્ણ છે એમાં કઈ સંઘટકતા જોવા મળશે? તો આપણે એવું કહી શકીએ કે આ સંકીર્ણ છે એમાં સીસ અને ટ્રાન્સ, સીસ અને ટ્રાન્સ સંઘટકતા જોવા મળશે. અહીંયા શું થશે? તો કે પ્લેટિનમ છે એમની સાથેના ચારે બંધ આપણે જોઈએ, બરાબર છે. ક્લોરીનની બાજુમાં ક્લોરીન હોય તો સીસ થશે, તો કયું બંધારણ થશે? સીસ. આ ઉપરાંત NH3 અને H2O છે તો NH3 અને H2O. પરંતુ આપણે આવું કરીએ કે પ્લેટિનમ છે એમની સાથેના ચાર બંધ છે એમાં ક્લોરીનની સામે ક્લોરીન, બરાબર, અને H2O સામે NH3. તો આ સામસામેના બંધને કારણે, સામસામેના બંધને કારણે આ બંધારણ કેવા પ્રકારનું થશે? તો કે ટ્રાન્સ પ્રકારનું થશે. આ બંધારણ ટ્રાન્સ પ્રકારનું થશે. અહીંયા પાસ પાસે ક્લોરીન તો સીસ, અહીંયા ક્લોરીન સામસામે તો ટ્રાન્સ પ્રકારનું બંધારણ થશે. ચાલો ઇન્ટેક્સ ક્વેશ્ચન 9.4 અહીંયા તમારા બોર્ડ ઉપર છે, તમે જોઈ શકો છો. અહીંયા બે સંકીર્ણ બંધારણો આપ્યા છે અને બંને એકબીજાના આયનીકરણ સંઘટકો છે એ વાત કરવામાં આવે છે. કયા સંઘટકો છે? આયનીકરણ. તો આયનીકરણ સંઘટકો છે એ તમારે પુરવાર કરવાનું છે, સાબિત કરવાનું છે. કેમ બંને એકબીજાના આયનીકરણ સંઘટકો છે? તમને આવા સંકીર્ણ નું દ્રાવણ આપી દેવામાં આવે તો તમે સાબિત કરી શકો ખરા કે કઈ રીતે આ બંને આયનીકરણ સંઘટકો છે? તો આપણે એવી કંઈક ટેસ્ટ કરીએ, બરાબર છે, કે જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે આયનીકરણ સંઘટકો છે. હવે આયનીકરણ સંઘટકોમાં શું હોય? તો કે લિગેન્ડ અને પ્રત્યાયન એ બંને આયનીકરણ સંઘટકની ખાસિયત શું હોય? તો કે લિગેન્ડ અને પ્રત્યાયન બંને એકબીજામાં રૂપાંતરણ થઈ શકે એવી ક્ષમતા દર્શાવતા હોય. તો અહીંયા તમે જુઓ, ક્લોરીન અહીંયા લિગેન્ડ છે અને SO4 એ પ્રત્યાયન છે. તો એમનું આયનીકરણ સંઘટકમાં શું થાય? તો કે જે પ્રત્યાયન છે એ લિગેન્ડમાં ફેરવાય જાય, લિગેન્ડ છે એ પ્રત્યાયનમાં ફેરવાય જાય. એમનો મતલબ શું થાય? તો કે આપણે જે અત્યાર સુધી સંકીર્ણનો અભ્યાસ, સંકીર્ણ સંયોજનોનો અભ્યાસ સમજ્યા, સવર્ગ સંયોજનોનો જે અભ્યાસ સમજ્યા, એમાં આ સવર્ગ કૌંસની અંદરના લિગેન્ડ અથવા તો પરમાણુ કે અણુઓ છે એ મુક્ત હોતા નથી, એટલે એ કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી, અથવા તો એ આયન સ્વરૂપે છૂટા પડતા નથી. કૌંસની અંદરના, કૌંસની બહાર રહેલા પ્રત્યાયનો છે એ કોઈ પણ સાથે પ્રક્રિયા કરી શકે, એમના માટે મુક્ત હોય છે. તો જો આ જે સંયોજન છે એનો સંઘટક આ હોય તો એનો મતલબ એમ થયો કે અહીંયા પ્રત્યાયન SO4 છે, અહીંયા પ્રત્યાયન કોણ છે? ક્લોરીન છે. ટૂંકમાં કે આપણે એવા પ્રક્રિયક સાથે એમની પ્રક્રિયા કરીએ કે કોઈ ચોક્કસ પ્રક્રિયક છે એ SO4-2- આયન સાથે પ્રક્રિયા કરતો હોય અને કોઈ ચોક્કસ પ્રક્રિયક છે ક્લોરીન આયન સાથે પણ પ્રક્રિયા કરતો હોય. જો એ પ્રક્રિયા શક્ય બને તો એનો મતલબ થાય કે તો જ પ્રક્રિયા શક્ય બને જો ક્લોરીન મુક્ત હોય. SO4 સાથે કોઈ પણ પદાર્થ છે એ જોડાય તો જ સંયોજન બનાવે જો SO4 કેવો હોય? મુક્ત હોય. તો એ મુક્ત છે, ક્યાં આયનો મુક્ત છે એ ખબર પડી જાય તો એના આધારે ખબર પડે કે ભાઈ આ બંને એકબીજાના કેવા છે? તો કે આયનીકરણ સંઘટકો છે. તો આપણે પ્રત્યાયનો છે એ ક્યાં મુક્ત હોય શકે એમના માટેની કેટલીક પ્રક્રિયા કરવાની છે. માની લો કે આપણી પાસે જે સંકીર્ણ બંધારણ છે CO NH3 5 times into Cl SO4, બરોબર છે. આ સંકીર્ણ આયન, બંને સંકીર્ણ આયન CO
टाइम्स इंटू सामेनु संकीर्ण बंधारण से एम शू तो SO4 इंटू सी आ बने संकीर्ण आयन सौ प्रथम अपने बेरियम प्लस टू आयन साथ प्रक्रिया करी से कौन साथ तो कि बेरियम प्लस टू आयन साथ तो बेरियम प्लस टू प्लस टू संयोजकता होने कारण ये अहीं छूटा पड़ता SO4 टू माइनस आयन साथ खूब सारी रीते जोड़ाण पामी शके बराबर छे पण आ बेरियम छे अहींथी छूटा पड़ता क्लोरीन साथ जोड़ाण पामी शके नहीं एटले आ बंध बने नहीं एक प्रक्रिया थशे उपरनो बंधारण प्रक्रिया दर्शावशे नीचेनो बंधारण बेरियम प्लस टू आयन साथ प्रक्रिया दर्शावशे नहीं आ सीधी बात छे અહીંયા શું થશે આ બેરિયમ આ SO4 2 માઇનસ આયન સાથે પ્રક્રિયા કરી અને BaSO4 બનાવશે શું બનાવશે તો કે BaSO4 અને બાકીનો જે ભાગ છે અહીંથી SO4 2 માઇનસ દૂર થાય તો આખા સંકીર્ણ પર માઇનસ 2 આયન દૂર થશે તો પ્લસ 2 જેટલો વીજભાર આવશે અને બાકીનો સંકીર્ણ આખો આવો બનશે CO NH3 5 ટાઈમ્સ ઇનટુ નીચેના બંધારણમાં એ બનશે નહીં કારણ કે ક્લોરિન અને બેરિયમ વચ્ચે છે એ પ્રક્રિયા થતી જોવા મળશે નહીં બંધ ધ્યાન જ બનતો એટલે અહીંયા પ્રક્રિયા થશે નહીં હવે આ બે ની બેરિયમ સાથે બંને સંકીર્ણની બેરિયમ આયન સાથે પ્રક્રિયા કરાવીને આપણે એક વાત અહીંયા શું સાબિત થઈ કે ભાઈ SO4 2 માઇનસ આયન સાથે પ્રક્રિયા થઈ અને BaSO4 બને છે મતલબ કે આ જે બંને બંધારણ છે એમાં SO4 2 માઇનસ છે એ પ્રતિ આયન બીજી પ્રક્રિયા હવે બાકીની કેટલીક પ્રક્રિયાઓ છે એમના આધારે આપણે છે એ એવું સાબિત કરવાનો પ્રયત્ન કરશું કે ભાઈ SO4 2 માઇનસ પ્રતિ આયન તરીકે વર્તે છે આ સિવાયનું કોઈ આયન પ્રતિ આયન તરીકે વર્તતો હશે તો એમના માટે આપણે એક બીજો પદાર્થ છે એમની સાથે આ બંનેની પ્રક્રિયા કરાવવાનો પ્રયત્ન કરીએ અને જો કોઈ નવો પદાર્થને બનતો છે એના આધારે શું તારણ નીકળે છે એમનો પણ આપણે એનાલિસિસ કરશું તો ફરી આપણે આ બંને સંકીર્ણ સંયોજનો છે કયા બંને સંકીર્ણ સંયોજનો તો કે CO NH3 5 ટાઈમ્સ ઇન્ટુ CL SO4 બરાબર CO NH3 5 ટાઈમ્સ ઇન્ટુ SO4 CL આ બંને સંકીર્ણોની હવે પછી આપણે પ્રક્રિયા કરાવવા જઈ રહ્યા છીએ એ છે સિલ્વર આયન સાથે કોની સાથે તો કે સિલ્વર આયન સાથે આપણને ખ્યાલ છે સિલ્વર આયન છે ને ક્લોરિન સાથે ખૂબ સારી રીતે પ્રક્રિયા કરી શકે ક્લોરિન સાથે બંધ બનાવી ને સિલ્વર ક્લોરાઇડ બની શકે પણ સિલ્વર આયન છે ને સલ્ફેટ આયન સાથે સરળતાથી પ્રક્રિયા કરતો નથી ને આ બંધ બનશે નહીં જો સિલ્વર આયન આની સાથે આ પ્રક્રિયા કરવામાં આવે બંને સંકીર્ણોની તો પ્રથમ ઉપરની પ્રક્રિયા છે એ પ્રક્રિયા શક્ય બનશે નહીં એટલે કે પ્રક્રિયા થશે નહીં ઉપરની પ્રક્રિયા થતી નથી પરંતુ નીચેની પ્રક્રિયા શક્ય બનશે બરાબર અને નીચેની પ્રક્રિયાના અંતે એક તો બનશે AgCl અને બીજું જો અહીંથી અહીંથી Cl માઇનસ દૂર થાય તો આ સંકીર્ણ ઉપર કેટલો વીજભાર આવશે પ્લસ જેટલો તો કે CO NH3 5 ટાઈમ્સ ઇન્ટુ SO4 પ્લસ જેટલો
બીજ બાર ધરાવ તો એક આયન બીજો પણ છૂટો પડશે અહીંયા એજીસીએલ સાથે સોરી એજીસીએલ બને છે એટલે કે આ જે સંકીર્ણ છે સિલ્વર આયન સાથે પ્રક્રિયા કરે છે આનો અને SO4 2- આયનની હાજરીને કારણે સિલ્વર આયન આ સંકીર્ણ સાથે પ્રક્રિયા કરતો નથી આમનો મતલબ શું થશે અહીંયા બેરિયમ પ્લસ 2 છે એ સલ્ફેટ આયન સાથે પ્રક્રિયા કરે છે તો આપણે શું તારણ ઉપર આવ્યા કે ભાઈ સલ્ફેટ આયન એ પ્રત્યાયન હશે જે પ્રક્રિયા કરે છે એ પ્રત્યાયન હશે અહીંયા શું થયું તો કે સિલ્વર આયન છે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે અને AgCl બનાવે છે તો કોણે પ્રક્રિયા કરી તો કે ક્લોરીન આયને તો અહીંયા શું થશે Cl - A શું થશે તો કે પ્રત્યાયન તરીકે વર્તશે સિલ્વર સાથે ક્લોરીન છે એ પ્રક્રિયા કરી અને AgCl બનાવે છે એટલે Cl - એ પ્રત્યાયન છે તે સાબિત થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ પહેલા સંકીર્ણની અંદર જે પ્રત્યાયન હતો બરાબર છે એ બીજા સંકીર્ણની અંદર લિગેન્ડ બની ગયો અને જે લિગેન્ડ હતો એ શું બની ગયો પ્રત્યાયન એટલે લિગેન્ડ અને પ્રત્યાયન બંને એકબીજામાં રૂપાંતરિત થઈ શકે એવી ક્ષમતા દર્શાવતા હોય ત્યારે કઈ સંઘટકતા જોવા મળે આયનીકરણ સંઘટકતા તો અહીંયા તમે જોઈ શકો છો એક પ્રક્રિયાની અંદર SO4 2- પ્રત્યાયન તરીકે વર્તે છે એવું સાબિત થાય છે કારણ કે SO4 બેરિયમ પ્લસ સાથે પ્રક્રિયા કરી BSO4 બનાવે છે અને બીજી પ્રક્રિયા છે એ થતી નથી કારણ કે ક્લોરિન બેરિયમ સાથે જોડાય ને પ્રક્રિયા કરતો નથી જ્યારે બીજી પ્રક્રિયામાં સિલ્વર આયન સાથે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કર્યો તો સિલ્વર આયન સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી શકતો નથી એટલે અહીંયા પ્રક્રિયા થતી નથી પણ સિલ્વર આયન ક્લોરીન સાથે પ્રક્રિયા કરી AgCl બનાવે છે મતલબ ત્યાં ક્લોરીન છે એ પ્રત્યાયન છે એ વાત સાબિત થાય છે એટલે SO4 2- ને ક્લોરીન બંને પ્રત્યાયન તરીકે વર્તે છે એક કિસ્સામાં SO4 2- પ્રત્યાયન તરીકે વર્તે છે બીજા કિસ્સામાં ક્લોરીન માઇનસ પ્રત્યાયન તરીકે વર્તે છે અહીંયા આ જે બંધારણ છે એમાં SO4 2- પ્રત્યાયન તરીકે આ બંધારણ માં ક્લોરીન છે એ પ્રત્યાયન તરીકે વર્તતો હોય છે જો આવું જોવા મળે છે એનો મતલબ શું છે આ બંને બંધારણ એકબીજાના આયનીકરણ સંઘટકો છે